ચોમાસાની શરૂઆતમાં આજ જે રીતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાશે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. એવી જ રીતે વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વાર આવ્યો છે. તો ક્યાંક વહેલા વરસાદને કારણે વહેલી ખેતી કરવાની પણ શરૂ થઈ ગઈ હતી. સારો પાક થશે તેવી આશા સેવાઈ રહી હતી, ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. વધારે પડતા વરસાદને કારણે ક્યાંક ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો ક્યાંક ખેતીની સારી શરૂઆત પણ થઈ છે. ખેડૂતોને ખેતી કરવા માટે કે રોજી રોટી કમાવવા માટે વરસાદ ઉપર નિર્ભર રહેવું પડે છે. જો વરસાદ ના આવે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે, અને જો વધારે વરસાદ પડે તો પણ પાક ધોવાઈ જતા હોય છે. તો નુકસાન વેઠવાનો વારો આખરે ખેડૂતોને આવતો હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં બુલેટિન ઇન્ડિયા ખેડૂતોની ખેતી પર વરસાદની અસર જાણવા માટે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નવી આખોલ ગામે પહોંચ્યું છે, જ્યાં અનેક ખેડૂતો પાસેથી પહેલા અને વહેલા વરસાદની ખેતી ઉપરથી ભાર મેળવવામાં આવ્યું છે. અને ચોમાસાની શરૂઆતમાં જ પહેલા વરસાદથી ક્યાં ખેતીમાં સારી અસર થઈ અને ક્યાં ધોવાણ થયું છે તેની માહિતી મેળવવામાં આવી હતી, અને તે નુકસાન કેટલું ખેડૂતોને વેઠવું પડ્યું છે તેની પણ જાણકારી લેવામાં આવી હતી. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે એની જગ્યાએ અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. એના લીધે ખાસ કરીને અત્યારે ખેડૂતોમાં વધારે અસર જોવા મળે છે, જેના કારણે અમુક જગ્યાએ પાકોમાં વહેલું રોપણી શરૂ થવા થઈ છે, તો અમુક જગ્યાએ વધારે પડતું પાણી ભરાવાથી પાકોમાં કોવણી પણ આવી ગઈ છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ અમુક વાર વારો આવી શકે છે. ત્યારે એવું જ રીતે બુલેટિન ઇન્ડિયા આજે પહોંચ્યું છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નવી આખોલ ગામમાં, જ્યાં ઘણા ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે અને તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. તો સીધું એમના જોડેથી જાણીએ, એમની પાસેથી જાણીએ કે આ વર્ષે જે રીતે વરસાદની શરૂઆત થઈ છે ધમાકેદાર, એના લીધે ખેતીમાં શું શું અસર થઈ છે અને એમને કેવી કેવી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેતરે પહોંચવા માટે, ધરું લાવવા માટે, માણસો લાવવા માટે એમને લીધે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને આ રીતે જે રીતે વરસાદ વહેલો આવ્યો છે એના કારણે ખેતીમાં શું અસર થઈ છે, એમાં પાકમાં એમને સારું રહેશે કે પછી નિષ્ફળ રહેશે કે પછી એમને નુકસાન વેઠવાનો વારો આવશે, સીધા ખેડૂત પાસે જાણીએ એમને વરસાદની શું અસર થઈ છે. આપણી સાથે એ ખેડૂતો જોડાયેલા છે, જાણીએ એમની પાસેથી. તો આ વર્ષે ખેતીનો વરસાદમાં જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે, વહેલો વરસાદ આવ્યો છે, એના લીધે ખેતીમાં શું તમારે અસર દેખાઈ રહી છે? આ સાલ વરસાદ સારો આવ્યો છે અમારે, અને ખેતીમાં બધાને સારું છે, અને વણ ડાંગીનું રોપાણ તે પણ વહેલું થયું છે, ટેમસર થયું છે. જઈ સાલ તો અમારે બહુ મોડું થયું હતું અને વરસાદે ખેંચાયો હતો, અને આ સાલ તો પણ કેનાલમાં પાણી ના આપ્યું, પણ વરસાદથી ને અમારે બધાને ખેડૂતને ડાંગેર રોપાઈ જાય છે, અને ડાંગેર એ બધી સારી છે ખેડૂતોને. અહીંના ખેડૂતો જણાવે છે કે અહીંયા વરસાદ ઉપર નિર્ભર ખેતી હોય છે. અહીંયા નહેર છે, નહેરમાં પાણી છોડવામાં આવે તો ખેતી થાય, પણ આ વર્ષે જે રીતે વધારે વરસાદ પડ્યો છે અને જલ્દી વરસાદ પડ્યો છે એના લીધે એમને વાવણી સારી થઈ છે અને જલ્દી ખેતીની શરૂઆત થઈ જાય છે. તો બીજા પણ આપણી સાથે ખેડૂતો જોડાયા છે, એમની પાસેથી જાણીએ આપણે. આ વર્ષે સારું વરસ બેઠું છે, વરસાદ આવ્યો છે, તે ખેતી સારી થઈ છે, ધરું ટાઈમે થયા છે, લોકોને બધા સારું રોપાયું છે, સારું થયું છે, પણ પાછળથી તમે થોડું કંઈ પાણીની તાળ પડે તો ધ્યાન રાખજો. ખેડૂતો પાસેથી આપણે જાણ્યું કે ક્યાંક વધારે પડતા વરસાદથી ધરું કોવાઈ ગયા છે, તો ક્યાંક સારી અસર પણ જોવા મળી છે, જેના કારણે વહેલી વાવણી એ લોકોને શરૂઆત થઈ છે. પણ જો આગળ જતા વરસાદ ના પડે અને નહેરમાં પાણી ના આવે તો એમને નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે. કેમેરામેન રાકેશ મકવાણા સાથે સેજલ મકવાણા, બુલેટિન ઇન્ડિયા, ખંભાત, નવી આખોલ.